गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? केवी गई तमारी प्रीलिम एग्जाम? सारी गई ने? मेहनत करशो तो सारू ने सारू थवानुं छे। चालो हवे आपणे धोरण 11 मां एक नवा मुकाम तरफ आगळ वधीए, एक नवा अध्याय तरफ आगळ वधीए। अने ए अध्यायनुं नाम छे चेप्टर नंबर 6, कार्य ऊर्जा अने पावर। चेप्टर नु नाम सांभळीने तमने खुशी आवी गई हशे। केम, कई रीते? तो के आ चेप्टर छे, तमे धोरण 9 अने 10 मां पण सारे एवो अभ्यास करीने आव्या छो। त्रणे त्रण वस्तुओ विशेनो बेसिक ख्याल छे तमे धोरण 9 अने 10 मां छे मेळवी चुक्या छो। आजे आपणे एना विशे थोड़ीक वधु सारी एवी माहिती छे मेळववानी छे। त्रणे त्रण भौतिक राशिओ कार्य ऊर्जा अने पावर एनो ऊंडाणपूर्वक छे अभ्यास करवानो छे। ए अभ्यास करता पहेला आजनो लेक्चर छे आपणे इंट्रोडक्शन राखशुं। साथे साथे तमे चेप्टर 3 अने 4 मां भौतिक राशिओना सरवाळा बादबाकी माटेनी रीत तो तमे भणी चूक्या छो, परंतु तेना गुणाकार अने भागाकार माटेनी रीत माटे पण आपणे सदिश गुणाकारनी रीत अने अदिश गुणाकारनी रीत छे जोई हती। तो एमाना अदिश गुणाकारनी रीतनो छे आपणे आ चेप्टर मां खूब सारो एवो उपयोग करवाना छे। तो आशा राखुं छुं के तमने बे सदिशनो अदिश गुणाकार छे तमने आवडतो छे। अने जो कोईने हजु पण अदिश गुणाकार नथी आवडतो तो एमने चेप्टर 3 અને 4 ના વિડિયો છે ખાસ રિવાઇઝ કરી લેવા, કે જ્યાં આપણે સદિશ અને અદિશ ગુણાકાર વિશેનો ખ્યાલ છે તમને સમજાવ્યો હતો। હવે ચેપ્ટર ની શરૂઆત કરીએ। એ પહેલા આ ચેપ્ટર ની જો વાત કરીએ તો આ ચેપ્ટર છે બોર્ડ માં, એટલે કે બોર્ડ ની એક્ઝામ માં ખૂબ સારું એવું વેટેજ ધરાવે છે। ધોરણ 11 ની એક્ઝામ માં આ ચેપ્ટર માંથી એક મોટો પ્રશ્ન છે આવતો હોય છે। સાથે સાથે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ વાત કરીએ તો દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં 1-2 પ્રશ્ન છે આ ચેપ્ટરને રિલેટેડ હોય જ છે। તો ખાસ આપણા માટે આ ચેપ્ટર બોર્ડની સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી એવું છે। તો આને તમારે ખાસ તૈયાર કરવાનું છે। હવે વધુ સમય ન લેતા આપણે ચેપ્ટરમાં આગળ વધીએ। તો જો કાર્ય કોને કહીએ છીએ આપણે? કાર્ય બોલો જો, કોને કહીએ છીએ કાર્ય? તો કે એક મહેનત કરતો વિદ્યાર્થી કાર્ય જ કરે છે। સાચી વાત છે, એકદમ સાચી વાત છે। મહેનત કરતો વિદ્યાર્થી છે એ કાર્ય જ કરે છે। ખેતરમાં ખેતી કરતો ખેડૂત શું કરે છે? કાર્ય કરે છે। ઈટો લઈ જતો કડિયો એ પણ કાર્ય જ કરે છે। એટલે કે દરેક વ્યક્તિ છે કાર્ય કરે છે। તો આપણે જે લેંગ્વેજમાં કહીએ છીએ કે હું મહેનત કરું છું તો હું કાર્ય કરું છું, યસ, તમે 100% સાચા છો। તમે મહેનત કરો છો તો તમે કાર્ય કરો છો। પણ ભૌતિક વિજ્ઞાનમાં, ફિઝિક્સમાં આપણે કાર્યનો અર્થ છે કંઈક થોડો કેવો છે અલગ લેતા હોઈએ છીએ, અને એને આપણે કાર્ય તરીકે છે ધ્યાનમાં લેતા હોઈએ છીએ। તો જોઈએ કોને આપણે કાર્ય કહીએ છીએ। તો પહેલું કે તમને સદિશ અને અદિશ ગુણાકાર છે ખૂબ સારી રીતે આવડતા હશે તો જ કાર્ય છે તમે ખૂબ સારું એવું છે ગેઇન કરી શકશો। ઓકે, તો આશા રાખું છું કે તમને બંને વસ્તુ આવડે છે। તો કાર્યની વ્યાખ્યા લખીએ, કાર્ય કોને કહેવાશે? કે તો જો કાર્યથી છે આપણે શરૂઆત કરીએ। કાર્ય, કાર્યની વ્યાખ્યા કોને કહેવાય? તો આપણે એમ કહી શકીએ કે કાર્ય એટલે, કાર્ય એટલે બળ નો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના
गुणाकार ने कार्य कहे छे। कार्य कोने कहवा से? कार्य एटले बळनो स्थानांतरनी दिशामांनो घटक अने स्थानांतरना जे गुणाकार छे, स्थानांतरना गुणाकारने अने अहींया पण वधु सारी रीते स्थानांतरना मूल्यना गुणाकारने, स्थानांतरना मूल्यना गुणाकारने कार्य कहेवाय छे। जो ध्यान आपो, आपणे एक उदाहरण द्वारा समझिए कि कार्य कोने कहेवाशे। धारो कि आ एक समसिति सपाटी छे અને આ સમસ્થિતિ સપાટી પર અહીંયા એક m દળ વાળો પદાર્થ છે આપણે મૂકેલો છે। ઓકે, શું મૂકેલું છે? આ m દળ વાળો પદાર્થ, અને આ m દળ વાળો પદાર્થ છે આના ઉપર આપણે શું લગાડીએ છીએ? આના ઉપર આપણે બળ લગાડીએ। જોજો, ધ્યાન આપજો, આ m દળ વાળો પદાર્થ છે એના ઉપર આપણે અહીંથી આ રીતે બળ લગાડીએ છીએ। ઓકે, હવે આ બળ છે, બળની દિશા જો જોવો તમે, તો આ બળ છે, એક જ મિનિટ, આના ઉપર આપણે શું કરીએ છીએ? આ દિશામાં છે બળ લગાડીએ છીએ। આ છે બળ F, તો આ બળ છે, બળના બે ઘટકો પડે। બળના કેટલા ઘટકો પડશે? બે ઘટકો। કયા કયા? એક તો આ બળની દિશામાંનો ઘટક, શું આવશે? બળની દિશામાંનો ઘટક। એક જ મિનિટ, જો આપણે એના પર શું લગાડીએ છીએ? તો કે એના ઉપર આ રીતે બળ લગાડ્યું। આ બળ છે એફ। હવે આ બળ છે, આ બળના બે ઘટકો પડે। બળના કેટલા ઘટકો પડશે? બે। એક કયો? તો કે એક છે આ બળની દિશામાંનો ઘટક, જે દિશામાં તમે બળ લગાડો છો એટલે કે સમસ્થિતિજ ઘટક, અને એનું મૂલ્ય આવશે એફ। જો આ ખૂણો છે, જે આ લાગુ પડેલો ખૂણો છે, જો થીટા હોય, કેટલો હોય? થીટા હોય, તો આ ઘટક કયો આવશે? એફ નો, જે આ નીચેનો ઘટક પડે છે, કયો આવશે? એફ કોસ થીટા। તેવી જ રીતે એક બીજો છે, શિરોલંબ ઘટક પડશે, અને આ શિરોલંબ ઘટક છે કંઈક આ રીતે આવશે, અહીંથી આ રીતે, અને એનું શું આવશે? તો કે એફ સાઈન થીટા। તો આ બળ છે, એ બળના બે ઘટકો પડી ગયા, એફ કોસ થીટા ઘટક જે અહીંયા આપણે આ દર્શાવ્યો છે, અને બીજો છે આ સાઈન થીટા ઘટક જે અહીંયા આપણે દર્શાવેલો છે। હવે આ બળના કારણે આ એમ દળ વાળો પદાર્થ છે એ સ્થાનાંતર અનુભવે છે। શું અનુભવે છે? સ્થાનાંતર। તો જો એ આ પોતાના મધ્યસ્થ સ્થાનથી અહીંયા આ એસ જેટલું સ્થાનાંતર અનુભવીને અહીંયા પહોંચે છે આ પોઝિશન પર, તો શું થશે? વ્યાખ્યા પ્રમાણે, જો વ્યાખ્યા ઉપર ધ્યાન આપો, તો વ્યાખ્યા શું હતી? કાર્ય એટલે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણાકારને આપણે શું કીધું હતું? કાર્ય। તો આ સ્થાનાંતરનો, જો બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એટલે આ એફ કોસ થીટા છે આપણી પાસે, સ્થાનાંતર આપણી પાસે એસ કહીએ, અથવા તો આ સ્થાનાંતરને આપણે ડી વડે પણ દર્શાવીએ। શેના વડે? ડી વડે। તો જોજો, ધ્યાન આપજો, આને હું શેના વડે દર્શાવું છું? ડી વડે દર્શાવું છું। તો આને હું આ રીતે ડી, ડિસ્પ્લેસમેન્ટનો ડી કહી શકું। તો કાર્ય છે, કાર્ય માટે શું કહી શકીએ આપણે? તો કે કાર્ય ડબલ્યુ બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એટલે એફ કોસ થીટા ઇન્ટુ, આપણી પાસે ગુણાકારમાં બીજું શું આવશે? તો કે બીજું આવશે કાર્ય। એક જ મિનિટ, જો જોઈ શું આવશે કાર્ય બરાબર? કાર્ય ડબલ્યુ બરાબર, કાર્ય ડબલ્યુ બરાબર, શું આવશે?
तो के कार्य W बराबर बल आपनु कयुं छे F cos थीटा इनटू डिस्प्लेसमेंट d, ओके स्थानांतर d। હવે આમને આપણે તમે વધુ સારી રીતે આ રીતે લખી શકશો, જોજો ધ્યાન આપજો, આને વધુ સારી રીતે આમ લખી શકાય F d cos થીટા। હવે બળ કેવી રાશિ છે? બળ છે સદિશ રાશિ છે, સ્થાનાંતર સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, તો બે સદિશ રાશિ અને એની સાથે જે ઘટક આવ્યો એ કયો છે? cos થીટા। તો બે સદિશ નો જો કોઈ cos ઘટક આવે છે તો એનો મતલબ એવો થયો કે જે મળતી જે નવી ભૌતિક રાશિ છે એટલે કે કાર્ય છે એ અદિશ ભૌતિક રાશિ છે। કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ। ઓકે, તો અહીંયા જે આપણને આ કાર્ય મળ્યું, આ કાર્ય છે કેવું મળવાનું છે? અદિશ મળવાનું છે। જોજો ધ્યાન આપજો, આ જે એક નવી ક્વોન્ટિટી મળી આપણને કાર્ય, આ કાર્ય કેવી રાશિ છે? તો કે આ કાર્ય છે એ અદિશ ભૌતિક રાશિ છે। આ જે કાર્ય મળ્યું એ કાર્ય છે અદિશ ભૌતિક રાશિ છે। ઓકે, સમજાણું કાર્ય કેવી ભૌતિક રાશિ છે? તો કે કાર્ય છે અદિશ ભૌતિક રાશિ છે। તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, તમને છે પ્રશ્ન પૂછતા હોય છે કે અલગ અલગ ઓપ્શન આપે કે બળ, સ્થાનાંતર, ટોર્ક અને કાર્ય, અને પ્રશ્ન પૂછે કે નીચે આપેલી ભૌતિક રાશિમાંથી કઈ ભૌતિક રાશિ છે એ અદિશ છે, સમજાવો, અથવા તો તમારે એમસીક્યુ આપેલા હોય, એમસીક્યુ છે તમારે ટીક કરવાનો હોય, તો કઈ ભૌતિક રાશિ આવશે? તો કે કાર્ય, કાર્ય છે એ અદિશ ભૌતિક રાશિ છે। ઓકે, તો એની આપણે અહીંયા નોંધ કરી લઈએ કે કાર્ય અદિશ ભૌતિક રાશિ છે। કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે। ઓકે, ચાલો, તો આટલું જે આ કાર્ય છે, કાર્યની વ્યાખ્યા અને એ કાર્ય છે અદિશ ભૌતિક રાશિ છે એમની તમે નોંધ કરો। સાથે સાથે જો આનું જે તમને એક્ઝામ્પલ આપેલું છે, આ એમ દળ વાળો પદાર્થ છે, તો આ એમ દળ વાળો પદાર્થનું એક્ઝામ્પલ કયું આવશે? તો કે સામાન્ય રીતે તમે મુસાફરી કરતા હોય છો ત્યારે ટ્રોલિંગ બેગ યુઝ કરતા હોય છે। શું કરતા હોય છે? ટ્રોલી બેગ યુઝ કરતા હોઈએ છીએ ને, તો ટ્રોલી બેગમાં આપણે બળ ક્યાં લગાડતા હોઈએ છીએ? બળ આપણે અહીંયા લગાડશું ને, આ રીતે આપણે જે દર્શાવ્યું એ રીતે, ત્યાં શું કરતા હોઈશું? આપણે બળ લગાડતા હોઈશું। તો પણ સ્થાનાંતર ક્યાં થવાનું છે ટ્રોલીનું? તો કે આ દિશામાં થવાનું છે। તો કે આમાં પણ તમે કંઈક કાર્ય કરો છો અને એ કાર્યને તમે કઈ રીતે વર્ગાવી શકો? તો કે FD cos થીટા તરીકે। ઓકે, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી જે આપણે આગળ વધીએ। તો જો આપણને જે ડેફિનેશન પ્રમાણે આપણને જે કાર્યનું સમીકરણ મળ્યું W બરાબર FD cos થીટા, ઓકે, આને તમે બીજી રીતે આમ પણ લખી શકો કે W બરાબર સદિશ F ડોટ સદિશ D। ઓકે, આ બંને જે એક્સપ્રેશન છે, બંને સમીકરણો છે, એકદમ સાચા છે। કેવા છે? એકદમ સાચા, કોઈ પણ સમીકરણ ખોટું નથી, કેમ કે બળ સદિશ રાશિ છે એને આપણે સદિશની દિશાની વડે દર્શાવ્યું, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે એને પણ આપણે સદિશની રીતે દર્શાવ્યું। હવે પ્રશ્ન એ થાય કે આ કાર્ય છે નવી ભૌતિક રાશિ આવી તો એનો એકમ શું હશે? તો ચાલો એના એકમની પણ ચર્ચા કરી લઈએ। જો કાર્યનો એકમ, કાર્યનો એકમની ચર્ચા કરીએ તો કાર્યનો એકમ શું આવશે? જો અહીંયા આપણી પાસે કઈ ક્વોન્ટિટી છે? તો કે બળ છે, બળનો એકમ શું? ચાલો બોલો જોઈ, બળનો એકમ ન્યૂટન, અને સ્થાનાંતર, સ્થાનાંતરનો એકમ શું આવશે? ન્યૂટન ઇન્ટુ મીટર। ઓકે, તો આ જે નવી ભૌતિક રાશિ આવી કાર્ય, કાર્યનો એકમ શું આવશે? તો કે કાર્યનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તમે આને આ રીતે લખી શકો સંજ્ઞા વડે ન્યૂટન ઇન્ટુ મીટર। પરંતુ આવું તમે જોયું છે ન્યૂટન ઇન્ટુ મીટર, બળ છે ને, બળ, બળનો એકમ આપણે, સોરી, કાર્ય છે, કાર્યનો એકમ શું આપીએ છીએ? જૂલ આપીએ છીએ। શું આપીએ છીએ? જૂલ। તો આને તમે સમતુલ્ય રીતે આ રીતે પણ દર્શાવી શકો કે કાર્યનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર છે, અને ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર શું કહેવાય એને? જૂલ। આ જૂલની સંજ્ઞા છે જે। ઓકે, તો નવી ભૌતિક રાશિ જે આવી એને આપણે નામ આપ્યું કાર્ય, અને કાર્યનો જે એકમ છે એ એકમ આવે છે જૂલ, અને એને સંજ્ઞા કેપિટલ જે વડે દર્શાવવામાં આવે છે। સાથે સાથે
નવી ભૌતિક રાશિ આવી તો એમની સાસુ કોણ છે, એટલે કે પારિમાણિક સૂત્ર શું છે એ પણ આપણે આપવું જ રહ્યું. તો ચાલો એની ચર્ચા કરી લઈએ પારિમાણિક સૂત્રની. તો જો એનું પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર શું આવશે કાર્યનું પારિમાણિક સૂત્ર? તો કે આપણને બે અલગ અલગ ભૌતિક રાશિઓ છે, એક તો બળ અને બળનું ન્યૂટન, અને ન્યૂટન માટે બળનું પારિમાણિક સૂત્ર m1l1t-2, અને બીજું છે આપણી પાસે સ્થાનાંતર, એને આપણે શેરમાં માપીએ છીએ l1 માં. ઓકે, તો આ જે બળતી જે નવી ભૌતિક રાશિ છે, આ નવી ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર શું આવશે? m1l2t-2. ઓકે, તો આ થઈ ગયું કાર્ય. કાર્ય વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો, કાર્યનું એકમ આપ્યો અને કાર્યનું પારિમાણિક સૂત્ર પણ. હવે આગળ વધીએ તો તમને પ્રશ્ન થાય કે શું દરેક કિસ્સામાં કાર્ય છે ધન જ હશે? ના, આવું શક્ય નથી. તો કાર્ય છે અલગ અલગ કેટલા ભાગમાં વેચાઈ જશે? ત્રણ ભાગમાં. તો કે કાર્ય છે ધન ક્યારે મળે છે, કાર્ય છે ઋણ ક્યારે મળે છે, અને કાર્ય શૂન્ય ક્યારે હોય છે. આવા ત્રણ ભાગમાં છે એ કાર્ય વિભાજિત થઈ જશે. ઓકે, ચાલો એમને એક લાઈન દ્વારા ખેંચી લઈએ. જો કાર્ય ધન ક્યારે મળે, તો હમણાં જ આપણે ટ્રોલી બેગ વાળું ઉદાહરણ જોયું, એમાં આપણે શું કરતા હતા? તો કે ટ્રોલી બેગને આપણે ખેંચીને ચાલતા આવતા હોઈએ છીએ, ત્યારે શું થતું હોય છે? કે તમે જે દિશામાં બળ લગાડો છો, આ બળની દિશામાં જ સ્થાનાંતર થતું હોય છે, અને આ દરમિયાન તમને કાર્ય છે કેવું મળતું હોય છે? ધન મળતું હોય છે. ઓકે, તો જો એની ચર્ચા કરીએ ફરી એક વાર, એક નાનકડા એવા ઉદાહરણ દ્વારા સમજીએ. તો કે અહીંયા એક, ધારો કે આ એમ દળ વાળો પદાર્થ છે તમે મૂકેલો છે, અને એમ દળ વાળા પદાર્થ પર અહીંથી આ રીતે આ બળ લાગે છે. તમે શું કરો છો, એ આ એમ દળ વાળો પદાર્થ છે એને સીધો જ આ રીતે બળ લગાડો છો, અથવા તો તમે અહીંયા એની પાછળ ઊભા રહી જાઓ છો, અને આ જે ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટને તમે શું કરો છો? પુશ કરો છો, ધક્કો મારો છો. ઓબ્જેક્ટને શું કરો છો? પુશ કરો છો. ઓકે, એક જ મિનિટ. ઓબ્જેક્ટને આપણે શું કરીએ છીએ? પુશ કરીએ છીએ. તો પુશ કરશું એટલે કે અહીંથી તમે આને શું કરો છો? આ રીતે ધક્કો મારો છો. ધક્કો મારશો તો બળ છે એને આ રીતે હું આ રીતે કન્ટિન્યુ આ ડાયરેક્શનમાં દર્શાવી શકીશ. સમજાય છે? બળને હું કઈ રીતે? તો કે અહીંથી આ ડાયરેક્શનમાં, સીધી ડાયરેક્શનમાં દર્શાવ્યું, તો આ બળ થઈ ગયું. હવે સ્વાભાવિક વાત છે કે તમે આ બ્લોક છે, આ બ્લોકને તમે ધક્કો મારો છો, તો આ જે બ્લોક છે એનું સ્થાનાંતર છે ક્યાં થવાનું છે? આ દિશામાં થશે. તો કે આ બળના કારણે બ્લોક છે એ સ્થાનાંતર અનુભવ્યો, એના કારણે આપણને, તો કે આ બળ, આ જે બળ છે, આ બળ અને સ્થાનાંતરનો જે ગુણાકાર મળશે. તો કે સામાન્ય રીતે આપણે શું કહેતા હતા? કાર્ય એટલે કે, જો અહીંયા આપણે ચર્ચા કરી, કાર્ય એટલે fd cos થીટા. તો અહીંયા થીટા શું છે? જ્યાં થીટા શું છે? તો કે થીટા છે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. ઓકે, થીટા શું છે? તો કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. તો જો અહીંયા અહીંયા જે આ બળ લાગે છે, આ બળ છે આ દિશામાં છે, અને સ્થાનાંતર પણ સેમ જ દિશામાં છે. તો કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હશે, તો આની વચ્ચેનો જે ખૂણો છે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો આવી જશે? 0 ડિગ્રી. જો થીટા 0 ડિગ્રી આવ્યો, તો કાર્યનું આપણી પાસે સૂત્ર શું? w બરાબર fd cos 0 ડિગ્રી. અને cos 0 ડિગ્રી ની વેલ્યુ આપણે જાણીએ છીએ કેટલી આવે છે? 1 આવે છે. ઓકે, તો આ કેસમાં આપણને કાર્ય કેટલું મળી જશે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો આટલું છે આપણને કાર્ય મળ્યું. તો પ્રશ્ન એમ થાય કે શું 0 ડિગ્રી જ આપણને છે કાર્ય છે ધન મળતું હોય? તો કે ના, અહીંયા તમે પાછળ નોટ કરી શકો અને આની પાછળ લખી શકો, આ કેવું મળ્યું આપણને? પોઝિટિવ મળ્યું. પરંતુ આગળ જે આપણે જોયું હતું
કે અહીંથી આ રીતે જો કોઈ ઇન્ક્લાઇન્ડ પ્લેન ઉપર આ રીતે આમ કંઈક બળ લાગતું હોય, તમે ટ્રોલી બેગ લઈને જાઓ છો, તો આ દરમિયાન પણ તમને કંઈક કાર્ય છે એ કેવું મળતું હતું? પ્લસ જ મળતું હતું. તમે જે દિશામાં બળ લગાડતા હતા એ જ દિશામાં સ્થાનાંતર થતું હતું. તો આ કેસમાં પણ તમને કાર્ય છે કેવું મળતું હોય છે? ધન મળતું હોય છે. ઓકે, તો આના માટે તમે લઈ શકો કે જો જો થીટા ઝીરો લેસ દેન થીટા લેસ દેન 90 ડિગ્રી હોય ને, આ દરેક કેસમાં તમને કાર્ય છે કેવું મળશે? ધન મળશે. તો આ આપણા માટે એક અગત્યની નોટ થઈ ગઈ કે કાર્ય છે ક્યારે આપણને ધન મળે. તો કાર્ય ક્યારે ધન મળશે? તો કે જ્યારે ખૂણો છે 0 અને 90 ડિગ્રીની વચ્ચે હોય ત્યારે. ઓકે, હવે આગળ વધીએ. કાર્ય છે ક્યારે ઋણ મળે? તો જો આગળ જે આપણે આ ઉદાહરણ જોયું, આ સેમ ઉદાહરણ છે. ફરી પાછું હું અહીંયા તમને સમજાવું છું કે આ એક સમસ્થિતિ સપાટી છે, ઘર્ષણ વાળી સપાટી છે. આપણે ઘર્ષણ ભણી ગયા છીએ ને, તો ઘર્ષણ વાળી સપાટી છે અને ઘર્ષણ વાળી સપાટી પર તમે આ એમ દળ વાળો બ્લોક મૂકેલો છે અને અહીંથી તમે મસ્ત મજાનો તમે આને શું કરો છો? પુશ કરો છો, ધક્કો મારો છો. આને આ દિશામાં છે, તમે ધક્કો મારો છો. જે આગળના કેસમાં હતું એ સેમ કેસ છે. અહીંયા લીધો, તમે શું કરો છો? આ બ્લોકને ધક્કો મારો છો. પણ ધક્કો મારો છો તો તમે જે કાર્ય કરો છો, તમે કાર્ય કોના પર કરો છો? તો કે બ્લોક પર કરો છો. કોણે કાર્ય કર્યું? તો કે વ્યક્તિએ. જો આ ચેપ્ટરમાં સમજવા જેવી અગત્યની વાત છે એ છે, જો આ કેસમાં, આ કેસમાં ધક્કો કોણ મારે છે? તો કે આ વ્યક્તિ એટલે કે બોય, છોકરો છે, ધક્કો મારે છે. કોના પર? બ્લોક પર. તો આ કેસમાં તમને કાર્ય છે મળ્યું, આ જે કાર્ય મળ્યું W બરાબર FD cos થીટા, આ જે સમીકરણ મળ્યું, આ સમીકરણ છે આપણને ક્યાં હેલ્પફુલ થશે? તો કે આ જે કાર્ય મળ્યું ને, એ કાર્ય કોના દ્વારા મળ્યું? તો કે એ કાર્ય મળ્યું વ્યક્તિ દ્વારા અથવા તો છોકરા દ્વારા. બ્લોક પર થતું કાર્ય છે આપણે મેળવ્યું, એના કરતા ઊંધું મેળવવું હોય તો બ્લોક દ્વારા છોકરા પર થતું કાર્ય છે આપણે મેળવવું હોય તો. તો જો આ જે છોકરો છે, આ એમ દળના બ્લોક પર તમે ધક્કો મારો છો, તો સ્વાભાવિક વાત છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આ જે એમ દળ વાળો પદાર્થ છે એ પણ આ છોકરા પર વિરુદ્ધ દિશામાં બળ લગાડશે અને એ બળ પણ કેટલું હશે? સમાન મૂલ્યનું, એફ જેટલું જ હશે. સમજાય છે? એ બળ કેવું હશે? સમાન મૂલ્યનું, વિરુદ્ધ દિશામાં હશે. પરંતુ આ બળ છે બે અલગ અલગ ઓબ્જેક્ટને કારણે છે, આપણે એને કન્સિડર કરતા હોઈએ છીએ. એવી જ રીતે જો એમાં તમે કન્ફ્યુઝ થાઓ તો એક સરસ મજાનું ઉદાહરણ આપું કે આપણે જે આ સપાટી છે આ ધ્યાનમાં લીધેલી છે, આ સપાટી કેવી છે? તો કે આ જે સપાટી છે એ ઘર્ષણવાળી છે. કેવી છે? ઘર્ષણવાળી. તમે આના પર, એક જ મિનિટ, હું આ બળ છે ઘડીક વાર અહીંથી રિમૂવ કરી લઉં છું. કે તમે શું કરો છો? તો કે અહીંથી તમે આ બ્લોકને પુશ કરો છો, ધક્કો મારો છો. ધક્કો મારવાથી આ બ્લોક છે કઈ દિશામાં ખસેડાઈ જશે? આ બ્લોક છે એ કઈ દિશામાં ખસશે જોવો જોઈ. તો કે આના પર તમે બળ છે તમે આ દિશામાં લગાવો છો અહીંથી આ રીતે, એના કારણે આ બ્લોક છે એ કઈ દિશામાં ખસવાનો છે? તો કે સેમ જ દિશામાં. પણ આ જે સપાટી આપણે ધ્યાનમાં લીધેલી છે કેવી લીધી છે? ઘર્ષણવાળી. કેવી લીધી છે? ઘર્ષણવાળી. ઓકે, આ જે સપાટી આપણે ધ્યાનમાં લીધી, આ સપાટી આપણે કેવી ધ્યાનમાં લીધેલી છે? તો કે ઘર્ષણવાળી સપાટી છે ધ્યાનમાં લીધેલી છે. અને જો આ સપાટી છે ઘર્ષણવાળી હોય તો સ્વાભાવિક વાત છે કે આપણે જે દિશામાં બળ લગાડીએ છીએ ને, આ બળ છે બળની વિરુદ્ધ દિશામાં, અહીંયા સંપર્ક સપાટી પાસે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગવાનું કે નહીં લાગવાનું? આ ઘર્ષણ બળ છે એ બ્લોકની ગતિનો શું કરશે? વિરોધ કરશે. અપોઝ દિશામાં, અપોઝિટ દિશામાં લાગે છે. તો જો બળ, આ ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે આપણે મેળવીએ, તો ઘર્ષણ બળ છે આ દિશામાં લાગે છે, સ્થાનાંતર છે બ્લોકનું અહીંથી આ દિશામાં થાય છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો આવી ગયો? 180 ડિગ્રી. કેટલો આવ્યો? 180 ડિગ્રીનો ખૂણો આવી ગયો. આ કેસમાં તમને જે પણ કાર્ય મળે છે, કાર્ય કેવું મળશે?
ऋण मळशे। ओके केम? तो के अहींया हूँ स्पेसिफाइड करू छूं, जो जो आ जे कार्य लखीए छीए ने आपणे, आ कार्य कोना कारणे, तो के घर्षण बळ द्वारा थतु कार्य, घर्षण बळ द्वारा थतु कार्य शुं आवशे? W घर्षण बराबर बळ इंटू स्थानांतर कोस 180 डिग्री। અને કોસ 180 ની કિંમત છે તમે જાણો છો, કોસ 180 ની કિંમત કેટલી થશે? માઇનસ એફ ડોટ ડી। ઓકે, તો આ કાર્ય કેવું આવ્યું? ઋણ આવ્યું। તો અહીંયા જે આપણે જે આ ચર્ચા કરતા હતા કે કાર્ય છે ઋણ ક્યારે મળે, તો કે તમે બળ જે દિશામાં લગાડો છો એની વિરુદ્ધ દિશામાં જો સ્થાનાંતર થતું હોય તો તમને કાર્ય છે કેવું મળતું હોય છે? ઋણ મળતું હોય છે। ઓકે, તો આની પણ તમારે નોટ કરી લેવી। અને આના માટે પણ જો તમારે ખૂણા લખવા હોય તો આ ખૂણા છે કંઈક આ રીતના આવશે, તો કે 90 લેસ ધેન થીટા લેસ ધેન 180। આમ ખૂણા માટે કાર્ય છે તમને કેવું મળશે? ઋણ મળશે। ઓકે, ચાલો હવે નેક્સ્ટ ત્રીજું। તો કાર્ય છે કદાપી શૂન્ય મળે, પ્રશ્ન એ થાય કે કાર્ય કદાપી શૂન્ય મળે, તો કે હા ચોક્કસ મળે, પણ કઈ કઈ શરતો માટે? તો જો એની શરતો છે કે કાર્ય છે શૂન્ય ક્યારે મળે, તો કે પહેલું, તમે જે પણ બળ લગાડો છો આ બળ છે F is equal to શૂન્ય હોય। જો તમે કોઈ પદાર્થ પર બળ જ નથી લગાડતા તો એ કાર્ય કેવું થઈ જવાનું છે? શૂન્ય। બીજી એક શરત, તમે ભલે ને ગમે એટલું બળ લગાડો પણ સ્થાનાંતર D બરાબર શૂન્ય હોય। શું હોય સ્થાનાંતર? આ જે વ્યવસ્થિત કરી દો, સ્થાનાંતર કેટલું હોય? શૂન્ય હોય। ફોર એક્ઝામ્પલ, આપણે જે મકાન બાંધીએ છીએ, મકાન બાંધતી વખતે આપણે ઘણી બધી ઈંટો છે ઈંટો લગાવતા હોઈએ છીએ। હવે આ ઈંટના કારણે અને જે પાયા જે લગાવેલા છે, જે આપણે બીમ કોલમ લગાવેલા છે, એના કારણે આ મકાન છે સ્થિર ઊભું છે। હવે આ મકાન ઉપર તમે ગમે એટલો લોડ લગાડી દો, એ દિવાલો કદાપી ખસવાની? તમારે દિવાલ છે, દિવાલને તમે ગમે એટલો ધક્કો મારો, દિવાલ ખસવાની? બોલો, નહીં ખસે। કેમ? કેમ કે તમે બળ લગાડો છો પણ સ્થાનાંતર થતું નથી। તો આ જે સેકન્ડ કેસ આપણે લીધો એ કે આપણે ગમે એટલું બળ લગાડીએ પણ જો સ્થાનાંતર જ નહીં થતું હોય, અને સ્થાનાંતર નહીં થતું હોય તો આ કેસમાં આપણે કાર્ય છે કેટલું લઈ લેશું? શૂન્ય। ઓકે, અને થર્ડ કેસ એવો, ત્રીજો જે કેસ આપણે ધ્યાનમાં લેવાના છીએ, આ ત્રીજો કેસ કંઈક એવો છે કે તમે કોઈ પદાર્થ પર બળ લગાડો છો, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રી થઈ જાય, કેટલો થઈ જાય? 90 ડિગ્રી। તો આ કેસમાં પણ તમને સ્થાનાંતર છે 0 મળશે। કઈ રીતે? ધારો કે જો આ એક એમ દળ વાળો બ્લોક દળો છે, અને આ દળ આ ઉપર એનું વજન બળ છે એમજી કઈ દિશામાં લાગે છે? નીચે તરફ। વજન બળ mg નીચે તરફ લાગશે, અને આ દળો છે એને હું આ રીતે, એક જ મિનિટ, આ જે બોલ છે, આ બોલ છે એને હું શું કરું છું? તો કે સમસ્થિતિ, જોજો અહીંથી આ રીતે સમસ્થિતિ જ આપણે એને શું કરીએ છીએ? ટ્રાન્સફર કરીએ છીએ। અહીંથી આ રીતે સમસ્થિતિ દિશામાં એમને છે ફેરવીએ છીએ। તો આ કેસમાં શું થશે? જોજો, ધ્યાન આપજો, તમે શું કર્યું? આનું જે સ્થાનાંતર આપ્યું એ સ્થાનાંતર કઈ દિશામાં આપ્યું? તો કે આ બ્લોક છે, આ દડો છે, એનું આ દિશામાં તમે સ્થાનાંતર કરાવો છો। તો આ કેસમાં આ બે વચ્ચેનો જે ખૂણો છે, આ ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી। જો ખૂણો 90 ડિગ્રી થયો તો કોઈ કાર્ય થશે નહીં। કેમ? કેમ કે કોસ 90, અને કોસ 90 ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી આવશે? 0 ડિગ્રી। તો આ રીતે કોઈ કાર્ય થશે કે, જો ફરી એકવાર કાર્ય છે એને રિવાઇઝ કરી લઈએ અને પછી જ આગળ વધીએ, તો કાર્યની ચર્ચા કરીએ, તો કાર્ય કોને કહેવાશે? તો કે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણાકારને આપણે કાર્ય કહીએ છીએ। તો પ્રશ્ન તમને એમ થશે કે શું દરેક વખતે બળનો સ્થાનાંતરની દિશામાંનો જ ઘટક લેવો પડે એવું જરૂરી છે? આના કરતા તમે ઊંધું લ્યો તો પણ ચાલે। જો જો ફરી એકવાર ધ્યાન આપજો, જો આની જો આપણે ચર્ચા કરીએ,
અલગ કલરની પેન દ્વારા સમજવાનો હું તમને પ્રયત્ન કરું છું કે તમારું જે આ સ્થાનાંતર છે આ સ્થાનાંતર કઈ દિશામાં આવ્યું આ દિશામાં આવ્યું તમે શું કર્યું તો કે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એટલે f cos θ લીધો એના બદલે આ જે સ્થાનાંતર છે સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક લ્યો તો આ શું આવશે b cos θ તો જો આનો પણ જો આ બળ છે તમારી પાસે અને આ સ્થાનાંતર છે તો પણ ફરી પાછું થઈ જશે fb cos θ થઈ જશે એટલે વાઇસ વર્સા તમે લઈ શકો બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અથવા સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક અને એની રિલેવન્ટ જે રાશિ છે એના મૂલ્યના ગુણાકારને જ આપણે શું કહીએ છીએ કાર્ય કહીએ છીએ એનો જે એકમ છે એકમ આપો એનું પારિમાણિક સૂત્ર આપ્યું અને કાર્ય ક્યારે ધન ક્યારે ઋણ અને ક્યારે શૂન્ય હોય છે એની ચર્ચા કરી ઓકે તો નોટ ડાઉન કરો ડીવાય